નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 9 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે વરસાદ પડશે કે કેમ. વરસાદનો વર્તારો જોવા માટે અમુક વિસ્તારમાં લોકો ઓગળતી માટલીથી વરસાદ પડશે કે કેમ તેના ઉપરથી નક્કી કરે છે. આપણે ત્યાં વરસાદનો વર્તારો મેળવવા અલગ અલગ રીતો પ્રચલિત છે. કોઈ વરસાદનો વર્તારો ટીટોળી તેના ઈંડા કેટલી ઊંચાઈ પર મૂકે છે તેના પરથી મેળવે છે, તો કોઈ વરસાદનો વર્તારો હોળીની જ્વાળાઓ કઈ દિશામાં અને કેવી છે તેના પરથી મેળવે છે. આવી જ વરસાદનો વર્તારો મેળવવાની એક અનોખી પરંપરા લીંબડી તાલુકાના બડોલ ગામમાં આજે પણ છે, જ્યાં 4 મટકીઓ લાવી ચોમાસાના 4 મહિનાના વરસાદનો વર્તારો મેળવવામાં આવે છે. લીંબડી તાલુકાના બડોલ ગામમાં આજે પણ અખાત્રીજને દિવસે વરસાદનો વર્તારો જોવાની પરંપરા યથાવત છે. પ્રજાપતિ સમાજના કુંભાર દ્વારા નવી માટી લાવી ચાકડા ઉપર નવી 4 મટકીઓ બનાવી તેને અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો નામ આપવામાં આવે છે. જે મહિનાની મટકી જેટલી ઝડપી ઓગળી જાય તે મહિનામાં વરસાદ સારો થાય તેવી લોકોમાં માન્યતા છે. છેલ્લી 4 પેઢીથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદનો વર્તારો જોવાની આ પરંપરા યથાવત છે. મહત્વપૂર્ણ છે કે આ વખતે તમામ વર્તારાઓએ ચોમાસામાં સારા વરસાદના સંકેત આપ્યા છે. જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.